બાળકો કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે ધોરણ 4 આસપાસ વિષય ભણીશું, તેમાં પાઠ 7 રિયાની ટ્રેન મોડી પડી. ચાલો આપણે તે જોઈએ. જો રિયા શું કહે છે કે હું જાગી ગઈ અને અમારી ટ્રેન કોઈ પ્લેટફોર્મ ઉપર ઊભી હતી અને મેં બારીમાંથી જોયું તો સામેની દિવાલની ઘડિયાળમાં સવારના 5 વાગ્યાનો સમય દેખાતો હતો. તેની બાજુમાં એક થાંભલા પર ગોળ પાટિયામાં વડોદરા જંક્શન લખેલું હતું અને મારો ભાઈ છે તે સૂતો હતો અને માઇકમાં સૂચના આપવામાં આવી રહી હતી કે વડોદરાથી સુરત, વલસાડ, વાપી, મુંબઈ તરફ જવાવાળી અને આવવાવાળી તમામ ટ્રેન છે તે 2 કલાક મોડી ચાલવાની છે. તો પપ્પાએ શું કહ્યું કે તમે બધા બ્રશ કરી લ્યો, ત્યાં સુધીમાં હું ચા લઈને આવું છું. અમે બધાએ સવારની જે પ્રાતઃક્રિયા છે તે પતાવી, એટલામાં પપ્પા ચા લઈને આવ્યા અને મમ્મીએ થેપલા, ખાખરા, બિસ્કીટ વગેરે નાસ્તો કાઢ્યો અને અમે બધાએ ચા સાથે નાસ્તો કરી લીધો. ત્યાં સુધીમાં તો અંજવાળું થઈ ગયું. હજુ ટ્રેનને ઉપડવાની ઘણી વાર હતી અને રિયાના પપ્પાએ શું કીધું કે ચાલો હું તમને બધાને રેલવે સ્ટેશનની જે સુવિધાઓ છે તે હું બતાવીશ. હું અને મારો ભાઈ પપ્પા સાથે ટ્રેનમાંથી નીચે ઉતર્યા. પપ્પાએ અમને ટિકિટ બારી, ટિકિટ ચેકરનો જે રૂમ હોય તે રૂમ, પછી પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ, ટોયલેટ, બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, ચા નાસ્તાની કેન્ટીન વગેરે સુવિધાઓના જે સ્થળો હતા તે સ્થળો અમે જોયા. પછી એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટેની સીડીવાળા પુલ ઉપરથી અમે જોયું તો સ્ટેશન ઉપર ઘણી બધી ટ્રેનો ઊભેલી દેખાતી હતી. ત્યાં રેલવેના કર્મચારીઓ છે તે પાઇપ વડે ટ્રેનના ડબ્બામાં પાણી ભરતા હતા અને ટ્રેનની સફાઈ કરતા અમે જોયા. પછી કેટલાક સફાઈ કામદારોને અમે પાટાની આસપાસ સફાઈ કરતા પણ જોવા મળ્યા. સ્ટેશન પર ફરવામાં સમય ક્યાં પસાર થઈ ગયો એ અમને ખબર જ ન પડી. મને રેલવેની સુવિધાઓ વિશે ખૂબ જ જાણવા મળ્યું. ખરેખર બહુ જ મજા આવી. કેટલીક સુવિધાઓના ફોટા અને વિડીયો મેં પપ્પાના મોબાઈલમાં લઈ લીધા. ત્યાર પછી જો બાળકો, અહીંયા નીચે પ્રશ્ન છે કે તમે વિચારો કે રિયાની ટ્રેન વડોદરા સ્ટેશનથી 2 કલાક મોડી કેમ ઉપડી હશે? તો આપણે જવાબમાં લખીશું કે રિયાની ટ્રેન વડોદરા સ્ટેશનથી 2 કલાક મોડી ઉપડવાના સંભવિત કારણો આ મુજબ છે. પહેલું કારણ લખીશું કે રસ્તામાં કોઈ કામ ચાલતું હશે, અથવા તો બીજું કારણ લખીશું કે આગળ કોઈ અકસ્માત થયો હશે. પછી ત્રીજું કારણ લખીશું કે કોઈ કારણસર આગળ જવાનું સિગ્નલ નહીં મળ્યું હોય. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે રિયાએ સ્ટેશન પર ક્યાં ક્યાં સ્થળોની મુલાકાત લીધી? આપણે જવાબમાં લખીશું કે રિયાએ વડોદરા સ્ટેશન પર ટિકિટ બારી, ટિકિટ ચેકર રૂમ, પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ, લોકરની સુવિધા, ચા નાસ્તાની કેન્ટીન, ટોયલેટ, બાથરૂમ, એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવાનો સીડીવાળો રૂમ વગેરે સ્થળોની મુલાકાત લીધી. ત્યાર પછી જોઈએ તો 29 મે અને સમય હતો સવારના 7. પછી રિયા શું કહે છે કે હવે માઇકમાં સૂચના અપાઈ કે અમારી ટ્રેન 2 મિનિટમાં વડોદરા સ્ટેશનથી ચાલશે. અમે પાછા અમારા ડબ્બામાં આવીને બેઠા, ત્યાં તો ટ્રેન ચાલી. ત્યાં સવાર થઈ ગયું હતું અને બહારનું વાતાવરણ છે તે ખૂબ જ સુંદર લાગતું હતું. ત્યાર પછી શું કહે છે રિયા કે અમારી ટ્રેન સડક માર્ગના બંધ ફાટક પાસેથી પસાર થઈ રહી હતી. ત્યાં લોકો છે તે ફાટકની બંને બાજુ ટ્રેન પસાર થવાની રાહ જોઈને ઊભા હતા. જો બાળકો, અહીંયા ચિત્રમાં આપણને દેખાય છે. જો ત્યાં ક્યાં ક્યાં વાહનો હતા તો કે ત્યાં બસ, કાર, રિક્ષા, સાયકલ, સ્કૂટર તેમજ માલસામાન ભરેલી ટ્રકો જેવા વાહનો પણ ઊભા હતા અને કેટલાક લોકો છે તે પોતાના વાહન બંધ કર્યા વગર પણ ઊભા હતા કે જેના કારણે ત્યાંનું વાતાવરણ છે તે ખૂબ જ અવાજ અને ધુમાડાવાળું હતું. કેટલાક લોકો તો ફાટકના સળિયા નીચેથી પસાર થઈ અને પાટાની નજીક આવીને ઊભા હતા. ખરેખર તે જોખમી હતું. ત્યાર પછી જોઈએ તો શું કહે છે રિયા કે તે જ સમયે અમારી ટ્રેનની બાજુમાંથી બીજી એક ટ્રેન પસાર થઈ. મેં અને હિમાંશે તે ટ્રેનના ડબ્બા ગણવાનો પ્રયત્ન કર્યો, પણ અમે તે ટ્રેનના ડબ્બા ગણી ન શક્યા કારણ કે તે ટ્રેન છે તે ખૂબ જ ઝડપથી ચાલતી હતી. ત્યાર પછી જો બાળકો, અહીંયા નીચે પ્રશ્ન છે કે તમે ક્યારે રેલવે ફાટક પાસેથી પસાર થયા છો? જો હા,
તો ફાટક બંધ હતું ત્યારે અને ફાટક ખુલ્યું ત્યારે ત્યાંની હલચલ કેવી હતી? તો અહીંયા પ્રશ્નનો જવાબ તમારે વિચારીને લખવાનો છે. ત્યાર પછી છે કે રિયાએ ફાટક પાસે શું શું જોયું? તો જો બાળકો, મેં અહીંયા જવાબ લખેલો છે, તે તમારે જવાબ લખવાનો છે. ત્યાર પછી રિયા શું કહે છે કે હું આંખો બંધ કરીને બારી પાસે બેઠી હતી, અચાનક ટ્રેન ચાલવાનો અવાજ છે તે બદલાઈ ગયો. જો ખડખડખડ તેવો અવાજ આવતો હતો, તો મેં મારી આંખો ખોલી અને અનુમાન કર્યું કે આવું કેમ થયું હશે. તો મારી ટ્રેન એક મોટી નદી પરનો પુલ પસાર કરી રહી હતી. મમ્મીએ કહ્યું કે આ નર્મદા નદીનો પુલ છે અને આ નદી ગુજરાતની સૌથી મોટી નદી છે અને તેનું પાણી છે તે નહેર દ્વારા દૂર દૂરના વિસ્તાર સુધી પહોંચાડવામાં આવે છે. થોડેક દૂર બીજા પુલ પાસે દેખાતા હતા, તેના પરથી નાના મોટા વાહનો છે તે પણ પસાર થઈ રહ્યા હતા. અને પપ્પાએ કહ્યું કે જે પેલો પુલ દેખાય છે તે ગોલ્ડન બ્રિજ કહેવાય છે અને તે ખૂબ જ જૂનો અને મજબૂત પુલ છે. તેનાથી આગળ જે પુલ દેખાય છે તે નર્મદા નદી પર નવો બાંધેલો પુલ છે અને તે ભારતના સૌથી મોટા કેબલ બ્રિજ તરીકે પણ ઓળખાય છે. જો શું કહે છે રિયા કે ઉનાળો હોવા છતાં પણ નદીમાં પાણી ખૂબ જ હતું. કેટલાક માછીમારો છે તે નાવડીમાં માછલા પકડવા ઝાડ પાથરીને બેઠેલા જોવા મળતા હતા અને પુલ લાંબો હોવાથી આ બધું જોવાની અમને ખૂબ જ મજા આવી. પપ્પાએ કહ્યું કે રાત્રે તમે સૂતા હતા ત્યારે આપની ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્રી જેવી મોટી નદીના પુલ પરથી પણ પસાર થઈ હતી અને હવે આગળ સુરત પાસે તાપી નદીનો પુલ આવશે તે તમે જોવાનું ચૂકતા નહીં. પછી રિયા શું કહે છે કે બહારના દ્રશ્યો જોવાની અમને ખૂબ જ મજા આવી, કે નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો જોયા, પછી કેટલાક કેળાની ખેતી જોઈ અને તેની ચારે બાજુ લીલાછમ વૃક્ષો પણ જોવા મળ્યા અને પવન છે તે ખૂબ જ ઠંડો આવતો હતો. આવી ઠંડી હવાનો અનુભવ અમે ગાંધીધામમાં પણ કર્યો ન હતો. અમે બહારનું વાતાવરણ જોવામાં મશગુલ હતા ત્યાં તો મમ્મીના મોબાઈલમાં મામાનો ફોન આવ્યો અને મમ્મીએ કહ્યું કે અમારી ટ્રેન 2 કલાક મોડી ચાલે છે એટલે અમે 8:25 કલાકને બદલે 10:25 કલાકે પહોંચી જઈશું. ત્યાર પછી જો બાળકો, નીચે પ્રશ્ન છે કે તમે પુલ જોયા છે, ક્યાં ક્યાં જોયા છે? તો તે પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે. ત્યાર પછી તમારા વિસ્તારમાં કઈ કઈ નદીઓ આવેલી છે, તે નદી પર કઈ જગ્યાએ પુલ બાંધેલો છે તે વિચારીને લખો. તો અહીંયા આ પ્રશ્નનો જવાબ મેં લખેલો છે તે તમારી બુકમાં તમારે લખવાનો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે નદી પર પુલ કેમ બનાવવા પડે છે તે વિચારો અને લખો. તેનો જવાબ પણ મેં અહીંયા લખેલો છે તે તમારે તમારી બુકમાં લખવાનો છે. ત્યાર પછી પ્રશ્ન છે કે તમે ક્યારે પુલ પરથી પસાર થયા છો, ક્યાં પુલ પરથી? તો અહીંયા પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે. ત્યાર પછી તમે પુલની આજુબાજુમાં શું જોયું છે, આ પ્રશ્નનો જવાબ પણ તમારે લખવાનો છે. ત્યાર પછી રિયાની ટ્રેન કઈ કઈ નદીઓ પરના પુલ પરથી પસાર થઈ હતી, તો આ પ્રશ્નનો જવાબ મેં લખેલો છે તે જવાબ તમારે તમારી બુકમાં લખવાનો છે. ત્યાર પછી જો હવે ઘડિયાળમાં 9 વાગેલા છે, તો રિયા શું કહે છે કે અમારી ટ્રેન એક મોટા શહેર વચ્ચેથી પસાર થઈ રહી હતી. રસ્તામાં મોટા મોટા સડક માર્ગના પુલો પણ આવતા હતા. રેલ માર્ગની બંને બાજુ મોટી મોટી ઇમારતો અને બજારો અમને દેખાતા હતા અને પપ્પાએ કહ્યું કે આ શહેર સુરત છે અને સુરત શહેરમાં હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતું છે અને અમદાવાદ પછી ગુજરાતનું આ 2 નંબરનું મોટું શહેર છે. સ્ટેશન આવતા ત્યાં અમારી ટ્રેન ઊભી રહી. પ્લેટફોર્મ પર મુસાફરોની અવર જવર ખૂબ જ હતી. અહીં ક્યાંક ક્યાંક જુદા જુદા પહેરવેશવાળા લોકો પણ જોવા મળ્યા. તેમાં સ્ત્રીઓએ ધોતીની જેમ સાડી પણ પહેરેલી હતી અને કેટલાક પુરુષોએ લુંગીની જેમ સફેદ ધોતી વીંટેલી હતી અને કેટલાક લોકોની બોલી પણ અલગ હતી. અને પપ્પાએ શું કહ્યું કે અહીં વિવિધ રાજ્યોના લોકો છે તે નોકરી ધંધા માટે સ્થાયી થયેલા છે જેથી અહીં આપણને વિવિધ પ્રકારના પહેરવેશવાળા લોકો જોવા મળે છે. અને પપ્પા શું કહે છે કે સૂતરફેણી અને ઘારી છે તે સુરતની પ્રખ્યાત મીઠાઈ છે અને ટ્રેન આપણી અહીંયા 5-1 મિનિટ રોકાવાની છે. પપ્પાએ કહ્યું કે હવે નવસારી અને વલસાડ પછી તરત જ વાપી આવશે. આપણને વાપી પહોંચતા હવે 1.5 કલાક જેવું લાગશે.
મમ્મીએ મામાને ફોનથી જાણ કરી દીધી કે અમારી ટ્રેન 1 કલાકમાં વાપી પહોંચી જશે. હવે વલસાડથી અમારી ટ્રેન ઉપડી અમે અમારો સામાન છે તે વ્યવસ્થિત કરી દીધો. મને અને હિમાંશને મામાના ઘરે પહોંચવાનો ખૂબ જ આનંદ હતો અને અમારી ટ્રેન છે તે વાપી પહોંચવામાં આવી છે અને અમારે ત્યાં ઉતરવાનું છે અને મામાનો ફોન આવ્યો કે તે સ્ટેશન પર અમને તેડવા માટે આવ્યા છે. મેં અને હિમાંશે લાંબી મુસાફરી કરી, અમને ખૂબ જ મજા આવી અને રિયા કહે છે કે હું હવે મારી ડાયરી લખવાનું બંધ કરું છું. અમે મામાને ઘેર પહોંચી ગયા, હવે હું પછી લખીશ. ત્યાર પછી પ્રશ્ન છે કે તમે ક્યાં ક્યાં શહેરો જોયા છે, ત્યાં તમે શું જોયું તે વિચારીને લખવાનું છે. તો આપણે જવાબમાં લખીશું કે જો અમદાવાદ અને વડોદરા શહેર જોયા છે તો અમદાવાદમાં કાંકરિયા તળાવ, પ્રાણી સંગ્રહાલય અને વડોદરામાં કમાટીબાગ અને સયાજીરાવ મહેલ જોયા. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે તમે કેવા કેવા પ્રકારના પોશાક પહેરતા લોકો જોયા છે. તો આપણે જવાબમાં લખીશું કે મેં ગુજરાતમાં સ્ત્રીઓને પંજાબી ડ્રેસ કે સાડી તેમજ જીન્સ ટી શર્ટ પહેરે છે અને પુરુષો છે તે પેન્ટ શર્ટ, લેંગો, ધોતિયું, જભ્ભો વગેરે પહેરે છે તેવું મેં જોયું છે. ત્યાર પછી છે કે તમે ગુજરાતી બોલી સિવાય કઈ કઈ બોલી બોલતા લોકોને સાંભળ્યા છે. તો આપણે જવાબમાં લખીશું હિન્દી, બંગાળી, અંગ્રેજી, મરાઠી, ઉર્દુ અને પંજાબી. ત્યાર પછી પ્રશ્ન છે કે રિયાની ટ્રેન ક્યાં ક્યાં રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી. તો આપણે જવાબમાં લખીશું કે રિયાની ટ્રેન ગાંધીધામથી સામખિયાળી, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ અને વાપી રેલવે સ્ટેશન પરથી પરત થઈ હતી. ત્યાર પછી પ્રશ્ન છે કે પૃષ્ઠ 62 પર આપેલ સમયપત્રક પરથી રિયાની ટ્રેન જે સ્ટેશન પરથી પસાર થઈ અને અહીં તેનો ઉલ્લેખ ન થયો હોય તેવા સ્ટેશનના નામ જણાવો. તો આપણે જવાબમાં લખીશું ભચાઉ, માળિયા મિયાણા, હળવદ, ધાંગધ્રા, વિરમગામ, આણંદ, ભરૂચ, અંકલેશ્વર વગેરે રેલવે સ્ટેશન છે. ત્યાર પછી જો પ્રશ્ન છે કે તમારા તથા તમારી આસપાસના વિસ્તારના ગામ કે શહેરની વખણાતી વાનગી કે ચીજવસ્તુની યાદી બનાવો. જો દાખલા તરીકે આપેલું છે કે સુરતની ઘારી અને પાટણના પટોળા, તો આપણે અહીંયા તે ગામ અને વખણાતી વાનગી અને વખણાતી ચીજવસ્તુના નામ લખવાના છે. જે મેં અહીંયા લખેલા છે તે તમારે લખવાના છે. ત્યાર પછી ટ્રેનના ડબ્બામાં પાણી અને વીજળી કેવી રીતે આવતી હશે તે પ્રશ્નની તમારે ચર્ચા કરવાની છે. ત્યાર પછી અનુમાન કરો કે તમે ટ્રેનની લાંબી મુસાફરી જાઓ છો અને સમય પસાર કરવા તમે કઈ કઈ વસ્તુ સાથે લઈ જાઓ છો. આ બંને પ્રશ્નના જવાબ તમારે વિચારવાના છે. ત્યાર પછી નીચે આપેલા ચિત્રોમાં દર્શાવેલ સેવકોને ઓળખો અને તેમના નામ લખો. તેઓ શું કામ કરે છે તેની ચર્ચા કરો. જો બાળકો અહીંયા નીચે માણસો આપેલા છે તો તેમાં તેની સામે તેનું નામ લખવાનું છે. જો અમુક માણસો છે દેખાય છે આપણને, કુલી છે, પછી ગાર્ડ છે, પછી રેલવે સ્ટેશન પર સફાઈ કામદાર છે અને ટિકિટ આપનાર છે, તો જે મેં અહીંયા નામ લખેલા છે તે નામ તમારે તમારી બુકમાં લખવાના છે. ચાલો બાળકો હવે તમને પાઠ સમજાઈ ગયો હશે ને. થેન્ક યુ.